અસ્સલામ વાલેકુમ. આજે આપણે બનાવીએ છીએ ચણાની દાળનું શાક. આ શાક એકદમ સ્વાદિષ્ટ થાય છે અને આમાં આ વિડીયોમાં હું પ્રેશર કુકર નહીં વાપરું, કારણ કે હું ઘરે પ્રેશર કુકર નથી વાપરતી ચણાની દાળને બોઇલ કરવા માટે. તો તમને જો જોવું હોય કે હું આ કેવી રીતે બનાવું છું, તો ચાલો આપણે જોઈએ કે આપણને કઈ વસ્તુની જરૂર. અહીંયા છે આપણે આખી દાળ વાપરીએ છીએ. હવે આ દાળ જે સ્પ્લિટ દાળ કહે છે એને મને ખાલી ખબર છે કે તમે એનો ડિફરન્સ જો કે જે દાળ જે આ છે જે આપણે નથી એને પલાયરા ને આ જે દાળ આપણે પલાળી નાખ્યા છે. હવે આ બનાવવા માટે હું જરાય પ્રેશર કુકર નથી વાપરતી, હું એને ખાલી આખી રાત બાફી નાખું, આખી રાત એને પલાળી નાખું છું. એની અંદર આપણે નાખી દઈશું હળદર, ખાલી 1/4 ટીસ્પૂન હળદર, થોડુંક નિમક, અને આપણે 1 કપ દાળમાં 2 કપ પાણી નાખીને હું એને ચડાવી દઈશ. પછી આવીને હું તમને બતાવીશ કે આપણે તડકા માટે શું વાપરશું. કે છે અહીંયા લગભગ 30 મિનિટ લાગી અને પછી હું આ વિસ્ક સાથે એને આમ કઈ રીતે શું જરાક ભાંગી જાય. હવે જ્યારે હું તમને ભૂલી ગઈ બતાવતા, તમે તમારી દાળ પાકી જાય તમે કાઢીને જોજો, તમે એને પ્રેસ કરો ને ફાઇન રીતે આમ સાવ પોચી હોય એટલે આપણી દાળ થઈ ગઈ છે. તો હવે આપણે આ ચૂલા ઉપરથી ઉતારીને હું તમને બતાવીશ કે આપણે તડકા માટે આપણે આ દાળને તડકા દેવા માટે આપણને ખપશે 2 રોમા ટમેટોઝ, જે નાના ટમેટોઝ ટમેટા આવે છે. હવે એને હું ફ્રીઝરમાં નાખી દઉં છું, તમને કીધી છું પહેલાંથી, તો એ ફાઇન રીતે આપણા શાકમાં ગરી જશે. અહીંયા છે અડધું નાની ડુંગળી જેને હું સાવ નાના નાના પીસીસમાં કાપી છું, 2 ચમચા જૈતુનનું તેલ ખપશે આપણને. અહીંયા છે આપણા પાસે 1 ચમચી લસણ આદું, 1/4 ચમચી આપણને ખપશે હળદર, 1 નાની સ્ટીક આપણને ખપશે તજ, 2 મારી પાસે છે સૂકા લાલ ચીલી પેપર્સ, અહીંયા છે 1/4 ટીસ્પૂન આપણા પાસે લાલ પાવડર, હું વાપરી છું કાશ્મીરી ચીલી પાવડર, 1/4 ટીસ્પૂનથી જરાક ઓછું ગરમ મસાલો, અહીંયા છે 7 થી 8 મારી પાસે લીમડો, તમારી પાસે મોટા હોય તો તમે ઓછું રાખજો 3 કે 4, 1 ચમચી મારી પાસે છે જીરું, 1 ચમચી છે રાઈ, અહીંયા છે થોડીક મારી પાસે બોલવાની હતી ગિલગિલાની પણ એ છે કિસ્વાયલીમાં, પણ આ છે કોથમીર, અને નિમક આપણા સ્વાદ પ્રમાણે, અને હવે આપણે શરૂ કર્યા. તો આને હું હવે ઢાંકી અને જરાક એને રાંધીશ પક્કા, આપણે ડુંગળી સાવ પોચી પડી જાય અને આપણા મસાલા પાણી પાકી જાય. પછી આવીને આપણે એની અંદર આપણી દાળ ચણાની દાળનું જે આપણે એને ઉકાયરા છે એ નાખી દઈશું, અને આપણું નિમક તે કોથમીર. તમે જુઓ કે આપણા ફાઇન રીતે ટમેટા ને ડુંગળી એવું ફાઇન રીતે ગરી ગયું છે. તો હવે હું તમને ભૂલી ગઈ કહેવા કે આપણે 1 આમલીનો ચમચો નાખશું એની અંદર. આ આમલી સાવ પ્યોર આમલી છે, આની અંદર ખાંડ કે નિમક કે કાંઈ નથી, ને હું નાખું છું કારણ કે મને ગમે છે કે એનું સવાર એવું ફાઇન આમ જાક ખાટું ખાટું થાય છે. હવે આપણે બધું એની અંદર નાખી દઈશું. દાળ થઈ ગઈ છે, હવે એને ખાલી આપણે ચાખીને હું તમને કહીશ કે કેવું લાગે છે. નિમક બરાબર છે, જે આપણે લીમ એની અંદર આમલી નાખ્યા છે એ એકદમ એનો સ્વાદ ફાઇન આવે છે, જે ખાટું ખાટું લાગે છે. હવે હું એને એક ફાઇન બકુલીમાં નાખી એની ઉપર બીજા થોડાક કોથમીર છાંટી અને આપણે તૈયાર હશું ખાવા માટે. હવે આજે અમે ખાવાના છે જીરાનું ચોખા સાથે. તો જો તમને જોવું હોય કે જીરાનું હું કેવી રીતે આમ ચોખા બનાવી છું, તો પ્લીઝ મારો વિડીયો જોજો. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણી દાળનું શાક. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાં સુધી ખુદા હાફિઝ.